નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇનોવેટિવ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં હું દેવેન્દ્ર જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લેક્ચર 1માં ધોરણ 10માં ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ અને એની સાથે સાથે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપનો અભ્યાસ કરેલો હતો, સંજ્ઞાઓ સમજ્યા હતા. હવે આપણે છેલ્લે વાત કરેલી હતી કે આ ચેપ્ટરમાં આપણે શીખવાનું શું છે, તો કે આપણે બે સમીકરણ આપેલા હશે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હશે, એનો ઉકેલ. ઉકેલ એટલે શું? તો સૌ પ્રથમ ઉકેલ કોને કહેવાય? તો કે તમને જે રકમ આપેલી છે એ રકમમાં જે ચલ આપેલા છે એ ચલની કિંમત મેળવવાની જે પ્રક્રિયા છે એને ઉકેલ કહેવામાં આવે છે. ઉકેલ મેળવવો એટલે તમને રકમમાં આપેલા ચલની કિંમત મેળવો. તમને ક્યાંક નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો એનો અર્થ એવો થયો કે તમને જે નીચે સમીકરણો આપેલા છે એ સમીકરણોમાં જે ચલ આપેલા છે એ ચલની કિંમત મેળવવાની છે. જો એક જ ચલ હોય ને તો એક સમીકરણથી એનો ઉકેલ મળી જતો હોય છે. બે ચલ હોય તો એની બે ચલની કિંમત મેળવવા માટે બે સમીકરણની જરૂર પડતી હોય છે. તો આપણે અહીંયા બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે એક સાથે બે સમીકરણોનો અભ્યાસ કરવાનો છે અને ઉકેલ મેળવવાનો છે. તો આપણે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો કેટલી છે એનો અભ્યાસ કરવાનો છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો, આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેની જુદી જુદી ચાર રીતોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલી જે રીત છે ઈ આલેખની રીત. તમને બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા હોય તો એનો ઉકેલ આલેખની રીતે મેળવવો. બીજી જે રીત છે એ આદેશની રીત. ત્રીજી જે રીત છે એ લોપની રીત. અને ચોથી જે રીત છે એ ચોકડી ગુણાકારની રીત. આ ચોકડી ગુણાકારની જે રીત છે એને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા કીધું હતું એમ આપણે આ ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે એ બે હોય તો એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એનો ઉકેલ મેળવવાની ચાર રીતોનો અભ્યાસ કરવાનો છે. આલેખની રીત એટલે આલેખ દોરી અને ઉકેલ મેળવવો, ઉકેલ એટલે ચલની કિંમત મેળવવી, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આપણે આ ચારે ચાર રીતોનો અભ્યાસ ક્રમમાં કરીશું. બરાબર, તો આ ચારે ચાર રીતો, છેલ્લી જે રીત છે ચોકડી ગુણાકારની રીત એને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. તો આ ચાર રીતો છે. હવે આ જે ચાર રીતો છે એમાં આપણે આલેખની રીત જે છે એ છેલ્લે શીખીશું. સૌ પ્રથમ આદેશની રીતથી શરૂઆત કરીશું. આલેખ દોરતા આપણે છેલ્લે શીખીશું. સૌ પ્રથમ આદેશ, પછી લોપ, પછી ચોકડી ગુણાકાર અને ઈ પૂરું થાય પછી છેલ્લે આલેખની રીત શીખીશું. આલેખની રીતના જે દાખલા છે એ સ્વાધ્યાય 3.1 અને 3.2માં છે, એટલે બધા જ દાખલાઓમાં આલેખ દોરવાના આવશે, એટલે આપણે એ છેલ્લે રાખીશું. આપણે પહેલા આદેશની રીત એટલે કે સ્વાધ્યાય 3.3થી શરૂઆત કરીશું. યાદ રાખજો, તમને રકમમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હશે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા હશે અને એનો આપણે ઉકેલ મેળવવો છે. ઉકેલ મેળવવાની ચાર રીતો, એમાંથી સૌથી પહેલી રીત આદેશની રીત. તો ચાલો આપણે આદેશની રીતનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ તો ચાલો આદેશની રીતનો અભ્યાસ કરીએ. મેં કીધું એમ 3.1 અને 3.2 છેલ્લે ગણીશું. આ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તમને એમ કહેવામાં આવે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની રીતો, જેને બેઝિક રીતો પણ કહે છે, તો આ ચાર રીતો છે. આ ચાર રીતે ઉકેલ મળે છે. બરાબર, તો ચાલો આ ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આદેશની રીતથી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 3.3થી 3.1 અને 3.2 જે છે એ આલેખની રીત છે.
तो आपणे स्वाध्याय 3.3 दाखलो पहेलो स्वाध्याय 3.3 जे छे नो पहेलो जे दाखलो छे नी सूचना आवी कईक छे। हूँ रकम लखी लऊं छू। नीचेना द्विचल सुरेख समीकरण युग्मनो उकेल आदेशनी रीते मेळवो। रकम आवी छे नीचेना द्विचल सुरेख समीकरण युग्मनो उकेल आदेशनी रीते मेळवो। चलो आदेशनी रीते उकेल मेळववानो छे। चलो तो एमां पहेलो दाखलो, हवे आमां पांच के छ दाखला हशे एमांथी पहेलो दाखलो आपणे आदेशनी रीते कई रीते उकेल मेळववो ए समझीए। तो एक्स प्लस वाय बराबर 14 अने एक्स माइनस वाय बराबर 4 पहेलो दाखलो। एक्स प्लस वाय बराबर 14 अने एक्स माइनस वाय बराबर 4। चलो आपने बे समीकरण आपेला छे, याद राखजो आपणे उकेल मेळववानी कई रीत शीखीए छीए आदेशनी रीत। टोटल केटली रीतो छे? 4। टोटल 4 रीतो हमणां ज आपणे शीखा। 4 रीतो कई कई? आलेखनी रीत, आदेशनी रीत, लोपनी रीत अने चोकड़ी गुणाकारनी रीत, जेने क्रेमरनी रीत पण कहेवામાં આવે છે। તો આપણે પહેલી રીતનો અભ્યાસ કરવો છે। સ્વાધ્યાય 3.3 3.1 અને 3.2 છે આલેખની રીતે છે। 3.3 પહેલી રીત આદેશની રીત। પહેલો દાખલો, તમને દરેક વખતે રકમમાં બે સમીકરણ આપેલા હશે। બે સમીકરણને પહેલા સમીકરણને સમીકરણ 1 કહી દો, બીજાને સમીકરણ 2 કહી દો। તમને બે સમીકરણ આપેલા એટલે બેને 1ને 1 કહી દો અને 1ને 2 કહી દો। ઉકેલ મેળવવો છે એટલે x અને y ની કિંમત મેળવવી છે। તો કઈ રીતે મેળવવી સમજજો। તમે બેમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરો, સમીકરણ 1 પણ પસંદ કરી શકો ને સમીકરણ 2 પણ પસંદ કરી શકો। બેમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરો અને એ સમીકરણમાંથી કોઈ પણ એક ચલને x અથવા y બેમાંથી ગમે એને સૂત્રનો કર્તા બનાવી શકો। કોઈ પણ એક સમીકરણ પસંદ કરો। ચાલો અત્યારે હું સમીકરણ 1 પસંદ કરું છું। સમીકરણ 1 પરથી અહીંયા લખું છું, આ સમીકરણ 1 માં કોઈ પણ ને સૂત્રનો કર્તા તમે બનાવી શકો। તમારે x ને બનાવવું હોય તો પણ ચાલે અને y ને બનાવવું હોય તો પણ ચાલે। સૂત્રનો કર્તા બનાવવું એટલે શું? તો કે આ રકમમાં જો તમારે x ને સૂત્રનો કર્તા બનાવવો છે તો આ બાજુ x સિવાયના બાકીના બધા જ પદોને ઓલી બાજુ જવા દેવા, એને સૂત્રનો કર્તા બનાવવો કહેવાય। મેં કીધું એમ, તમે ફરજિયાત એવું નથી કે સમીકરણ 1 જ લેવું, કોઈ પણ સમીકરણ લઈ શકો। મેં સમીકરણ 1 લીધું, એમાંથી કોઈ પણ ચલ x ને પણ સૂત્રનો કર્તા બનાવી શકો અને y ને પણ સૂત્રનો કર્તા બનાવી શકો। તો ચાલો સમીકરણ 1 પરથી હું x ને સૂત્રનો કર્તા બનાવું છું। ચાલો x ને સૂત્રનો કર્તા બનાવીએ। જોજો આ x ને સૂત્રનો કર્તા બનાવવું હોય તો y છે આખે આખો ઓલી બાજુ વહી જાય। હવે થાશે શું? તો કે આ y જ અહીંથી ફરશે, બાકી બધું એમનેમ રહેશે। એટલે અહીંયા શું વધ્યું? x, આ y વયો ગયો તો અહીં શું થઈ ગયું? બરાબર અહીંયા 14 હતા જ, y ઓલી બાજુ ગયા કેવા થઈ ગયા? માઇનસ। તો ઘણા y માઇનસ 14 લખે જે ખોટું પડે, અહીંયા આવે 14 માઇનસ y। તમે જ્યારે y ને આ બાજુ મોકલો છો ત્યારે તમારે સિમ્પલ નોલેજ રાખવાનું છે, મગજ ને થોડીક તસ્દી આપો કે ભાઈ આ y જ અહીંથી ઉપડ્યા છે, આ y ને અહીંથી ઉપાડીને અહીંયા મૂકી દો, પ્લસ હતા કેવા થઈ ગયા? માઇનસ। તો x સીધા બરાબર આવ્યા 14 એમનમ માઇનસ y, આને કહી દો સમીકરણ 3। ચાલો આપણે સમીકરણ 1 માંથી સૂત્રને કરતા બનાવ્યો, કોને બનાવ્યો? x ને। હવે તમે જેમાંથી સૂત્રનો કરતા બનાવ્યો એ સિવાયના સમીકરણમાં આની કિંમત મૂકી દો। તો 1 માંથી સૂત્રનો કરતા બનાવ્યો તો કિંમત કેમાં મૂકવાની? 2 માં। કોની કિંમત મૂકવાની? તો કે x ની। તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચાલો x ની કિંમત જે છે એ સમીકરણ 2 માં મૂકું છું। જોજો સમીકરણ 2 એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 14 માઇનસ y। તો x ની જગ્યાએ હું 14 માઇનસ y મૂકવા, સમીકરણ 2 આ x ની જગ્યાએ 14 માઇનસ y મૂકવાના છે। તો આ 14 માઇનસ y, અહીંયા માઇનસ y બરાબર 4। ચાલો આટલું ક્લિયર। હવે અહીંયા મારે y ની કિંમત મળી જશે, અહીંથી મારે y ને સૂત્રનો કર્તા બનાવવો પડે। પહેલા સરવાળો બાદ બાકી જે થતો એ કરી નાખું, 14 એમનમ આનો તમને જવાબ ખબર છે માઇનસ 2y બરાબર 4।
ચાલો હવે y ને સૂત્ર નો કરતા બનાવીએ. હવે y ને સૂત્ર નો કરતા બનાવવો હોય તો શું કરવું પડે? તો કે પેલા ઓલી બાજુ જાય કોણ? તો કે પેલા ઓલી બાજુ સરવાળા બાદ બાકી મેલે 14 જાય. આ 14 અહીંથી નીકળીને અહીંયા આવી જશે. જોજો y ની કિંમત અહીંયા મળી જશે એટલે y ને સૂત્ર નો કરતા બનાવું છું. y ને સૂત્ર નો કરતા બનાવું તો 14 આ બાજુ આવી જાય. હવે 14 આ બાજુ આવી જાય તો -2y = 4 -14. -2y એમ નામ 14 આ બાજુ આવે તો માઇનસ એટલે 4 -14 તો -2y = -10. ચાલો હવે y ના સૂત્રનો કરતા બનાવવો હોય તો -2 ક્યાં વહી જાય? છેદમાં -10 ના છેદમાં -2. સિમ્પલ ગણતરી હોય તમને આવડતી હશે. ચાલો -10 / -2 5. ફરીથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરો, એમાંથી કોઈ પણ એક ચલને સૂત્રનો કરતા બનાવો અને એ જે કિંમત છે એ બીજા સમીકરણમાં મૂકો. એ મૂક્યા પછી સરવાળો બાદબાકી કરીને જે ચલ વધ્યો એને સૂત્રનો કરતા બનાવવાનો છે. સૂત્રનો કરતા બનાવવામાં ભૂલ થાય નહીં. ચાલો y ની કિંમત મળી ગઈ, આપણે ઉકેલ મેળવવાનો હતો એટલે બંને કિંમત મેળવવી પડે x અને y. y મળી ગયો, કોણ બાકી છે? x. તો ખાસ ધ્યાન રાખજો, તમે આ જે કિંમત મેળવી ને એ તમે અહીંયા મૂકો, y ની જગ્યાએ 5 અહીંયા મૂકો તો x મળે, y ની જગ્યાએ 5 અહીંયા મૂકો તો પણ x મળે, અને અહીંયા 3 માં મૂકો તો પણ x મળે. પણ આપણે સરળતા જેમાં થતી હોય એવી ગણતરી કરવાની. તો આમાં સૌથી સરળ ગણતરી ક્યાં થાય? તો કે જ્યાં સૂત્રનો કરતા બનાવ્યો છે ને ત્યાં. આમાં મૂકવાથી પણ જવાબ આવે, આમાં મૂકવાથી પણ જવાબ આવે, અને આમાં મૂકવાથી પણ જવાબ આવે. પણ જ્યાં સરળતાથી ગણતરી થતી હોય તો અહીંયા સૂત્રનો કરતા બનાવ્યો ત્યાં ગણતરી સરળ થશે. તો અહીં લખું છું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચાલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દઉં તો x બરાબર સમીકરણ 3 y ની જગ્યાએ 5 તો 14 -5 એટલે x બરાબર 9. ચાલો x અને y ની કિંમત મળી ગઈ. છેલ્લે ઉકેલ પૂછો હોય ને તો ઉકેલ કરીને લખવું, ઉકેલ કરીને કૌંસમાં લખવું. પહેલા હંમેશા x ની કિંમત જ લખવી ને પછી y ની. યાદ રાખજો, ઉકેલ લખતી વખતે હંમેશા પહેલા x ની ને પછી y ની. તો તમને બે સમીકરણ આપેલા છે, તમને એનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો કીધો છે. તો શું કરવાનું છે? તો કે કોઈ પણ એક સમીકરણ પસંદ કરો. મેં સમીકરણ 1 પસંદ કર્યું, એમાંથી મેં x ને સૂત્રનો કરતા બનાવ્યો એટલે y આ બાજુ વયો ગયો તો આ મળ્યું. આ જે કિંમત છે એ બીજા સમીકરણમાં મૂકી દો એટલે કે તમે સૂત્રનો કરતા 1 માંથી બનાવ્યો છે તો કિંમત 2 માં મૂકો, સૂત્રનો કરતા 2 માંથી બનાવ્યો છે કિંમત 1 માં મૂકો. એ મૂક્યા પછી સરવાળો બાદબાકી કરી જે ચલ વધ્યો એને સૂત્રનો કરતા બનાવી દો એટલે કિંમત મળી જાય. પછી આ જે કિંમત મળી એ કોઈ પણ સમીકરણમાં મૂકવાથી મળી જાય 1, 2 અથવા 3. પણ જ્યાં સૂત્રનો કરતા બનાવ્યો છે ત્યાં મૂકશો તો તમારે ગણતરી સહેલી થશે, 2 સ્ટેપ ઘટશે. છેલ્લે ઉકેલ લખવાનો, પહેલા x ની કિંમત જ લખવાની પછી y ની કિંમત. તો આ બે સમીકરણનો જે ઉકેલ છે એ 9 અને 5 મળે. તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે બરાબર કે આ રીતે આપણે જે છે દાખલો ગણીશું. આ આદેશની રીત છે. બાકીના દાખલાઓ આપણે એના પછીના વિડીયો લેક્ચરમાં શીખીશું. આદેશની રીતના હજી 2-3 ઉદાહરણ સમજીશું. તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત.